हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। हूँ पटेल समीरा। शिक्षक दिवस निमित्ते मारी तमारा शिक्षक तमारा इंग्लिशना शिक्षक तरीके नी निमणूक करवामां आवी छे। अने आई होप के तमे बधा घरे सारा ज हशो अने आपणी स्कूलने मिस करता हशो। हूँ तमने आजे तमारो इंग्लिशनो यूनिट 4 रीड 1 पार्ट 1 भणावीश। माइंड, बॉडी अने मेडिसिन। माइंड एटले मन, बॉडी एटले तन अने मेडिसिन एटले दवाओ। તમે બધા જ આ ત્રણેય શબ્દોથી પરિચિત હશો, તો જોઈએ કે આ ત્રણેય શબ્દો એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ છે। ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઈક। જો આપણે આપણી આસપાસની દુનિયામાં લોકોને જોઈશું તો આપણે નિરીક્ષણ કર્યું હશે કે આપણે બધા એક જેવા નથી। આપણે જોઈએ છીએ કે આપણા આ શરીરના આકારો, આપણા મનના વિચારો, આપણા ચહેરાઓ, આકાર, કદ, દરેકે દરેક વસ્તુ જુદી હોય છે। ઇવન આપણા સગા ભાઈ બહેનો પણ આપણાથી જુદા હોય છે। ઈચ વન ઓફ અઝ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી। દરેકે દરેક જણ ઘણી બધી રીતે જુદા પડે છે, અને મેઇનલી એટલે કે મુખ્યત્વે માનસિક અને શારીરિક રીતે જુદાપણો જોવા મળે છે। માનસિક રીતે આપણે બાજુમાં બેસેલી વ્યક્તિ કોઈ એક વસ્તુ પર શું વિચારે છે એ આપણને ખબર નથી। આપણે જોઈ શકીએ છીએ કે એક વસ્તુ પર બે વ્યક્તિના વિચારો જુદા જુદા હોઈ શકે છે, અને ફિઝિકલી રીતે તો બધા અલગ હોય જ છે। વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બીંગ ઇન લાઈફ। આપણે આપણા પોતાના સુખી જીવનમાં રહેવા માટે આપણા પોતાના સ્વભાવ અને બીજાઓના સ્વભાવને સમજવું જોઈએ, એટલે કે આપણે એડજસ્ટમેન્ટ રાખવું જોઈએ। આમ આપણે કહીએ ને ઘરમાં કે નહીં, હું મારું જ કરીશ, મારું જ ચલાવી લઈશ, એવું નહીં ચાલે। જો આપણે સારી રીતે ઘરમાં રહેવું હોય, ખુશીથી આપણું જીવન પસાર કરવું હોય, તો આપણે સામેવાળાના સ્વભાવને પણ સમજવું જોઈએ અને આપણા સ્વભાવને પણ સમજવું જોઈએ। ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ। આકારો અને કદના સ્વભાવ અને લોકોના પાત્રમાં ઘણી ભિન્નતા જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય અને ખુશહાલીને અસર કરે છે। અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ ઓક્યુર મેઇનલી ઓનિંગ ધ એક્સટર્નલ ફેક્ટર્સ લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝ અવર પેથોગન્સ। આયુર્વેદ અનુસાર શારીરિક રોગો મુખ્યત્વે ખોટા આહાર અથવા નુકસાનકારી કીટાણુઓના સંપર્કમાં આવવાથી થાય છે। આયુર્વેદ કહે છે કે આપણા જે શારીરિક રોગો છે, આપણે કાંઈ પણ ખાઈ લઈએ બહારનું તો આપણને એ રોગો થઈ શકે છે, અને કીટાણુઓથી પણ આપણને મુખ્યત્વે આપણા જે શારીરિક રોગો છે તે કીટાણુના સંપર્કમાં આવવાને લીધે થાય છે। જેવી રીતે કે હાલમાં આપણું કોરોના ચાલી રહ્યું છે, આપણે એકબીજાને ટચ કરીએ તો એમના કીટાણુ આપણામાં આવી જાય તો આપણને એ રોગ થવાની શક્યતા રહે છે, અથવા આપણા ટાઇફોઇડ, મેલેરિયા જેવા જે રોગો છે એ પણ એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે। અને તમે અંદર ટીક કરજો કે પેથોગન્સ એટલે કીટાણુઓ, અને ફિઝિકલ એટલે કે શારીરિક, અને એક્સટર્નલ એટલે બાહ્ય। આ દરેક વસ્તુ તમે પોતાની ટેક્સ્ટ બુકમાં ટીક કરો અને તેના શબ્દાર્થ પણ તેની સાથે લખો। મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ। માનસિક દ્વેષો મુખ્યત્વે ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ અથવા નકારાત્મક લાગણીઓની વૃદ્ધિ જેવા આંતરિક પરિબળોથી ઉદ્ભવે છે। આપણા જે માનસિક રોગો જે છે એ મુખ્યત્વે આપણા સેન્સના ખોટા ઉપયોગ કરવાથી થાય છે, અને એને જ લીધે આપણી અંદર નેગેટિવિટી એટલે કે નકારાત્મક વિચારોનો વધારો થાય છે। વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ। આપણે સકારાત્મક વિચારવાની ટેવ વિકસાવવી જોઈએ, તેને કારણે આપણી ભાવનાઓ પર સકારાત્મક અસર પડે છે। જો આપણે સકારાત્મક અને સારું વિચારીશું, ગુડ થિંકિંગ રાખીશું, તો જ આપણે સારી રીતે જીવન પસાર કરી શકીશું।
However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the others. જો કે બંને શારીરિક અને માનસિક રોગો સામાન્ય રીતે ભળી જાય છે અને એકબીજા સિવાય ભાગ્યે જ જોવા મળે છે. આપણે કહીએ છીએ ને કે ડાયાબિટીસ જેવી જે બીમારીઓ હોય છે જેને કારણે ડાયાબિટીસ વધારે ટેન્શનને કારણે થાય છે અને ડાયાબિટીસ થવાને કારણે અમુક લોકોના હાથ પગ ફૂલી જાય છે. તો આ બંને વસ્તુ અહીંયા ભેગી થઈ, શારીરિક અને માનસિક વસ્તુઓ. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Like આપણને શરીરમાં પથરી થઈ જાય તો એ શારીરિક વસ્તુ ગણાય અને તેને આપણે શારીરિક રીતે જ બહારથી જ તેને દૂર કરી શકીએ છીએ. એ કોઈ માનસિક રોગ નથી, એટલે અહીંયા શારીરિક રોગની વાત કરવામાં આવી છે. However, most diseases have a psychological cause and all lasting diseases have a psychological effects. તીવ્ર રોગો જેવા કેટલાક રોગો, જો કે મોટાભાગના રોગોમાં માનસિક કારણો હોય છે અને મોટાભાગે કાયમી જે રોગો હોય છે એમાં માનસિક અસર જોવા પડે જ છે. મેં તમને અગાઉ કહ્યું તે રીતે કે ડાયાબિટીસ એ વધારે ટેન્શનને કારણે થાય છે અને જો એકવાર ડાયાબિટીસ થઈ જાય તો તે મરતા સુધી આપણો સાથ નથી છોડતું. તો એ શેના કારણે છે? આપણા માનસિક રોગ તરીકે એને ગણવામાં આવે છે. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકનેસ ધ વીક વીકન્સ ધ સેન્સ વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ. શારીરિક રોગો લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને સંવેદનાઓને નબળી પાડે છે, જેને પરિણામે શારીરિક તકલીફ ઊભી થાય છે. શારીરિક રોગો થાય તો શરીરને તો પ્રોબ્લેમ થવાની જ છે, શરીરને તો તકલીફ થશે જ. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. તેને લીધે આહારની સમસ્યા થાય છે, તાણ ટેન્શન થાય છે, હૃદય અને ચેતાને નુકસાન થાય છે અને શારીરિક શરીરને નબળું પાડે છે. આજે આપણા શારીરિક માનસિક રોગો છે તેને લીધે આહારની પણ પ્રોબ્લેમ થાય છે, ટેન્શન થાય છે, હૃદયને પ્રોબ્લેમ થાય છે. આ માનસિક અને શારીરિક રોગો આ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજિકલ. આ વસ્તુ જે છે ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, એટલે કે હાલના આ લેટેસ્ટ જમાનામાં આપણે જોવા જઈએ તો અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજિકલ. એટલે કે મોસ્ટલી આપણી જે બીમારીઓ હોય છે ને એ સાયકોલોજિકલ એટલે કે માનસિક હોય છે. આપણે જોઈએ તો નાના નાના બાળકોને માઇગ્રેનની પ્રોબ્લેમ થઈ જાય છે. માઇગ્રેન શેના લીધે થાય છે? ટેન્શનના લીધે. અરે આટલા નાના બાળકને શેનું ટેન્શન હોય? પણ હાલનો જમાનો જેવો છે કે દરેકે દરેક વ્યક્તિને ટેન્શન હોય છે, માનસિક રોગો હોય છે. તો આ જેમ જેમ જમાનો ડેવલપ થઈ રહ્યો છે તેમ તેમ માનસિક બીમારીઓ વધી રહી છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અઝ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. રોટી, કપડાં, મકાન, માણસની ત્રણ મહત્ત્વની જરૂરિયાતો એ દરેક વ્યક્તિ પાસે છે અને તે મોટાભાગે આપણને શારીરિક રોગો થવાથી બચાવે છે. જેની પાસે આ ત્રણ વસ્તુ, ખોરાક, કપડાં અને મકાન, આ ત્રણેય વસ્તુ હોય તો તે વ્યક્તિ સહેલાઈથી શારીરિક રોગનો ભોગ બનતો નથી. ધો મોસ્ટ ઓફ અઝ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજિકલ અનરેસ્ટ. તો પણ આપણે શારીરિક રોગોથી નહીં પરંતુ વધારે પડતા માનસિક અશાંતિથી પીડાતા હોઈએ છીએ. માનસિક અશાંતિ આપણને સહન કરવી પડે છે. આ માનસિક અશાંતિ શું છે? એ શેના દ્વારા થાય છે? ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ. આ જે અનરેસ્ટ, અનરેસ્ટ એટલે શાંતિ, અશાંતિ, આ જે અશાંતિ જે છે એ આપણને એકલતાની લાગણી પ્રગટ કરે છે.
માણસ જ્યારે અશાંત હોય ને ત્યારે એને કોઈ સાથે રહેવું નથી ગમતું, એ માત્ર એકલું રહેવાનું ઈચ્છે છે. અને જો તેની પાસે આવીને કોઈ બેસે, તેની સાથે કોઈ વાત કરવાની ટ્રાય કરે તો તેની તો તેની ઉપર ચીડાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, તેને અકળામણ થવા લાગે છે કે હું બસ એકલો જ રહું. આ શેના માટે છે? આ માણસને ટેન્શનના કારણે છે, તે એકલો રહે છે. અને આ એકલતા પણ તેને શાનાથી મળે છે? તેને પ્રેમનો અભાવ હોય છે. પ્રેમના અભાવને કારણે સારાએ સારા માણસ બગડી શકે છે. નોટ બીંગ લવડ ઓર અપ્રિસિએટ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી, નોટ બીંગ લવડ, મેં હમણાં કીધું જ તેમ કે પ્રેમના અભાવને કારણે ગમે તે વ્યક્તિ, ગમે તેવી વ્યક્તિ બગડી શકે છે. આપણે જોઈએ છીએ કે એક ઘરમાં બે બાળકો હોય અને એકને વધારે પડતો લાડ મળે તો તે પોતાના જીવનમાં સારી રીતે આગળ વધી શકે છે. પરંતુ જો બીજા બાળકને અવગણના કરવામાં આવતી હોય કે તું ખરાબ છે, તું સારી રીતે ભણતો નથી, તો તે માણસ ગુસ્સામાં જ રહેશે, તે માણસ એકબીજાથી ચીડાતો જ રહેશે. કેમ? કારણ કે તેને પોતાના માતા પિતા તરફથી, પોતાના મિત્રો તરફથી, પોતાની બહેનો ભાઈઓ તરફથી પ્રેમ નથી મળતો. અને પ્રેમના અભાવને કારણે તે કાયમ ગુસ્સામાં રહે છે, ખોટા કાર્યો કરવાનું શીખી જાય છે અને મોટો થઈને કાંઈ પણ બની શકે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ. આ તમામ વસ્તુ આપણને શારીરિક નબળાઈ તરફ દોરી જાય છે અને આપણને જે કરવું હોય તે કરતાં અટકાવે છે. આ પ્રેમનો અભાવ હોવો, તારીફ ન મળવી, કાયમી ગુસ્સો મળવો, તણાવમાં રહેવું, ચિંતા થવી, આ દરેક વસ્તુ આપણને શારીરિક નબળાઈ તરફ દોરી જાય છે. કારણ કે જ્યારે માણસ ટેન્શનમાં હોય ને ત્યારે તેને ખાવાનું ન ભાવે અને તે મોસ્ટલી વધારે ટેન્શનમાં જ રહેતો હોય તો તે ખાશે નહીં, તો તેને શારીરિક નબળાઈ થશે. અને તેને કારણે જ એ જે પોતાના શારીરિક બળથી કરવા ઈચ્છતો હશે તે નહીં કરી શકશે. એટલે કે માઇન્ડ, બોડી અને મેડિસિન એ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. માનસિક તણાવને લીધે શારીરિક રોગ થઈ શકે છે અને શારીરિક રોગને કારણે માનસિક તણાવ થઈ શકે છે અને આ બંને માટે દવાઓ મળે છે. આમ માઇન્ડ, બોડી અને મેડિસિન આ ત્રણેય શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે. આજ માટે આટલું જ. આઈ હોપ કે તમને સમજ પડી હશે. થેન્ક યુ.